गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण छ विषय गणित प्रकरण पांच पायाना आकारों की समझूती। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे स्वाध्याय 5.4 ना प्रश्न नंबर 1-6 सुधीनी समझ मेळवी गया। तो हवे जोईए आपणे प्रश्न नंबर 7। नीचेनी खाली जग्याओ लघु गुरु काटखूणा अने सरल कोण नो उपयोग करीने पूरो। ए एवो खूणो के जेनुं माप काटखूणा करता ओछू छे। आपणने ख्याल छे के काटखूणा करता ओछा मापने आपणे कया नामे ओळखीए छे? लघु कोण। एटले अहीं आवशे लघु कोण। बी एवो खूणो के जेनुं माप काटखूणा करता वधु छे। तो काटखूणा करता वधु मापने आपणे कयो खूणो कहीए छे? तमने ख्याल छे? तो के हाँ, कयो खूणो? गुरु कोण। एटले अहीं आवशे गुरु कोण। सी एवो खूणो के जेनुं माप बे काटखूणाना सरवाळा जेटलुं थाय। बे काटखूणानो सरवाळो एटले के 90° + 90°। तो 90° અને 90°નો સરવાળો કરીશું તો કેટલા મળશે આપણને? 180°। અને જે ખૂણાનું માપ 180° થાય તો તે ખૂણાને આપણે કહીએ છીએ સરળ કોણ। એટલે અહીં મળશે આપણને સરળ કોણ। ડી બે ખૂણાના માપનો સરવાળો કાટખૂણા જેટલો થાય તો તેમાંનો દરેક ખાલી જગ્યા છે। બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? કાટખૂણા જેટલો। એનો અર્થ કે 90° જેટલો સરવાળો થવો જોઈએ। તો સમજી લો કે એક ખૂણો 40° છે તો બીજો અંશ, બીજો ખૂણો કેટલા અંશનો થાય? તો આપણે એમાં 40° + 50° ઉમેરીએ તો 90° મળે ને। તે જ રીતે ધારો કે એક ખૂણો 30° હોય તો બીજો ખૂણો 60° થાય તો જ બંનેનો સરવાળો કેટલા અંશ થાય? 90°। એનો અર્થ કે આપણે આ જે 40નો ખૂણો જોયો તે 50નો ખૂણો જોયો તે 30 અને 60 કયા ખૂણાઓ છે? લઘુ કોણ। એનો અર્થ કે બંને ખૂણાઓ કેવા હોવા જોઈએ? લઘુ કોણ હોવા જોઈએ। હવે બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો છે? હવે સરળ કોણ એટલે કેટલા અંશનો ખૂણો? 180°નો, બરાબર? એ ધ્યાન રાખવાનું છે। અને તેમાંનો એક લઘુ કોણ છે તો બીજો ખૂણો ખાલી જગ્યા છે। હવે એમાંનો એક ખૂણો લઘુ કોણ છે, સમજી લો કે એક ખૂણો 60° છે। હવે એવો ખૂણો શોધવાનો કે એનો 60 સાથે સરવાળો કરીએ તો 180 મળે। તો આપણે આ ખૂણાને 180માંથી બાદ કરી શકીએ છીએ। એટલે 180 - 60 બાદબાકી કરો, 120 ખૂણો મળે। જુઓ એ બેનો સરવાળો કરીએ તો 0, 8, 180 થઈ જાય છે, બરાબર? તો આ જ રીતે એક ખૂણો જો લઘુ કોણ હોય તો બીજો ખૂણો જુઓ 120 મળે છે। 120 એટલે કેવો ખૂણો? તો હા, ગુરુ કોણ। એનો અર્થ કે એક ખૂણો જો લઘુ કોણ તો બીજો ખૂણો કયો મળે છે? ગુરુ કોણ મળે। એટલે અહીં ખાલી જગ્યામાં પૂરાશે ગુરુ કોણ। હવે પ્રશ્ન નંબર 8, દરેક આકૃતિમાં દર્શાવેલા ખૂણાનું માપ લખો। પહેલાં તમારી આંખો વડે જોઈ અનુમાન કરો અને પછી કાટખૂણિયાની મદદથી સાચા માપ શોધી કાઢો। તો આકૃતિ નંબર 1 જોઈએ આપણે હવે, બરાબર? તો પહેલો ખૂણો જુઓ 90° કરતાં નાનો દેખાય છે અને એનું અંદાજિત માપ જો જોઈએ આપણે તો લગભગ 40° જેટલું આપણને જણાય છે, બરાબર? અથવા તો 50° પણ જણાય છે, અથવા એમ પણ કહી શકીએ 30° જણાય છે। તો ચાલો આપણે એનું અનુમાન લગાવીએ તો સમજી લો કે એ માપ 45° જેટલું દેખાય છે, બરાબર? હવે ચોક્કસ કેટલા માપનો ખૂણો છે એને આપણે કોણ માપકની મદદથી માપીશું। તો જુઓ આ ખૂણો જે મળે છે આપણને એ કેટલા અંશ પર મળે છે? 40° પર। એનો અર્થ કે એનું સાચું માપ જે છે તે કેટલા અંશ છે? 40° છે। આ રીતે આપણે અનુમાન કરવાનું છે અને પછી કોણ માપકની મદદથી બીજો સાચો ખૂણો માપવાનો છે। તો જોઈએ આકૃતિ નંબર 2. તો આ ખૂણો જોઈએ
અંદાજિત ખૂણો લગભગ 120 અંશ અથવા 125 અંશ જેટલો દેખાય છે. તો ચાલો આપણે અનુમાન રાખીએ કે ખૂણાનું માપ 125 અંશ જેટલું છે, બરાબર. હવે એને કોણ માપકની મદદથી માપીએ? તો ચાલો જુઓ. તો આપણને એ ખૂણાનું માપ 130 અંશ જેટલું દેખાય છે, કારણ કે આપેલ ખૂણો ગુરુકોણ છે, બરાબર. એટલે આ જે ખૂણોનું માપ થયું તે 130 અંશ થયું. તે જ રીતે હવે જોઈએ આકૃતિ નંબર 3, બરાબર. આ ખૂણો જોતાં આપણને દેખાય છે કે લગભગ 70 અંશ જેટલો ખૂણો હોવો જોઈએ. ચલો તેનું માપ લખીએ, 70 અંશ અનુમાન. હવે એને માપીએ કોણ માપકની મદદ વડે. તો જુઓ, એ ખૂણાનું બીજું ભૂજ જે છે તે 60 અને 70ની વચ્ચે જોવા મળે છે, બરાબર. એનો અર્થ કે 65ની લાઇનમાં જાય છે. એટલે આ ખૂણાનું માપ જે છે તે કેટલું થશે? 65 અંશ થશે. ત્યાર પછી ચોથી આકૃતિ, અંદાજ લગાવવાનો છે આ ખૂણાનો પણ, બરાબર. તો આપણને ખૂણાનું માપ લગભગ 140 અંશ જેટલું જણાય છે, એટલે અનુમાન બાંધીએ તો 140 અંશ જેટલું માપ જણાય છે, બરાબર. હવે આપણે એનું સાચું માપ જોઈએ. તો કોણ માપકની મદદથી માપીશું? તો જુઓ, 130 અને 140ની વચ્ચે, બરાબર, 135ની સામે બીજી ભૂજ જાય છે, બરાબર, ખૂણાની. એટલે આ ખૂણાનું માપ જે થયું તે 130 અને 140ની વચ્ચે, એટલે કેટલા મળે? 135 અંશ. એટલે આ ખૂણાનું સાચું માપ થયું 135 અંશ. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. તો દરેક આકૃતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણા શોધો. આકૃતિ એ, બી અને સી આપણને આપેલી છે, બરાબર. તો આપણને ખ્યાલ છે કે ઘડિયાળના કુલ 12 ભાગ થયેલા હોય છે. કેટલા ભાગ થયેલા હોય છે? 12 ભાગ. અને એ જે 12 ભાગ છે એના વડે, ઘડિયાળના કાંટા વડે આવરી લેવાતો જે ખૂણો છે તેને આપણે કહીએ છીએ સંપૂર્ણ કોણ. અને એ સંપૂર્ણ કોણનું માપ કેટલું હોય છે? તો તમને ખ્યાલ છે? ઓકે, હા, ખ્યાલ છે બધાને. કેટલું હોય છે? 360 અંશ. એટલે આપણે એમ કહી શકીએ કે 12 ભાગ બરાબર કેટલા અંશ થાય? 360 અંશ. તો આ જ વસ્તુનો અહીં ઉપયોગ કરવાનો છે. તો જુઓ, પહેલી ઘડિયાળ એમાં કેટલા ભાગ છે બે કાંટા વચ્ચે? તો પહેલો ભાગ 1, બીજો ભાગ અને આ 3જો ભાગ. એટલે અહીં કેટલા ભાગ થયા? 3 ભાગ. તો અહીં 3 ભાગ થયા એટલે આપણે પદ મૂકી શકીએ કે 12 ભાગ બરાબર 360 અંશ. માટે 3 ભાગ બરાબર કેટલા અંશ? તો ગણતરી ઘણી સરળ છે. ચલો, કોનો કોનો ગુણાકાર થશે? તો હા, 3 અને 360નો. તો 3 × 360 અંશ અને છેદમાં કેટલા? 12. તો ભાગ ચાલશે, જુઓ, 12 × 36, પાછળ 0. હવે બેનો ગુણાકાર કરીશું તો 3 × 30, એટલે 30 × 90 અંશ. એટલે અહીં ઘડિયાળના બે કાંટા વચ્ચેનું માપ થયું કેટલા અંશ? 90 અંશ. તો અહીં થશે 90 અંશ. ચાલો આકૃતિ નંબર બી જુઓ. ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલા ભાગ છે? તો કે 1 ભાગ છે, બરાબર. હવે આપણે પદ મૂકીને દાખલો ગણીએ તો પદ આ રીતે આવશે ફરી પાછું કે 12 ભાગ બરાબર 360 અંશ. માટે 1 ભાગ બરાબર કેટલા? ચલો, કોનો કોનો ગુણાકાર થશે? તો કે 1 × 360 અને છેદમાં કેટલા લખાશે? 12. ચલો, ભાગ ચલાવીશું તો 12 × 36, 30 અંશ. એટલે ગુણાકાર કરીએ તો 30 × 30 અંશ. એટલે કે અહીં બે ઘડિયાળના કાંટા વચ્ચે જે એક ભાગ છે તેનું માપ કેટલા અંશ થશે? 30 અંશ. એટલે અહીં લખાશે 30 અંશ. હવે સી ઘડિયાળ. ચાલો, કેટલા ભાગ છે જુઓ બે કાંટા વચ્ચે? તો 1, 2, 3, 4, 5 અને 6 ભાગ. તો પદ લખીશું આપણે કે 12 ભાગ બરાબર 360 અંશ. માટે 6 ભાગ બરાબર કેટલા?
चलो कोनो कोनो गुणाकार करवो पड़ से तो अँ आप छ ने 360 गुणाकार करीशू, छ गुणिया 360 अने छेद में 12, भाग चल से 12 ताली 36, पाछड़ 0, हवे गुणाकार करिए तो 6 ताली 18 अने पाछड़ 0 एटले केटला अंश मळशे 180 अंश। એટલે અહીં લખાશે કે 6 ભાગ બરાબર કેટલા અંશ 180 અંશ। એટલે અહીં ઘડિયાળના બે કાંટા વચ્ચેનું માપ થયું 180 અંશ। પ્રશ્ન નંબર 10 તપાસો। આપેલ આકૃતિમાં ખૂણાનું માપ 30 અંશ છે। જુઓ બહિર્ગોળ લેન્સ એટલે કે બિલોરી કાચ વડે આ આકૃતિ જુઓ, શું ખૂણો મોટો લાગે છે, શું ખૂણાનું માપ બદલાય છે, બરાબર। હવે તમારી પાસે બિલોરી કાચ ઉપલબ્ધ ન હોય તો માપપટ્ટી પર પણ તમે તમારી જોઈ શકો છો, પ્લાસ્ટિકની જો માપપટ્ટી હોય તો એમાં એક ગોળ ભાગ આપ્યો હોય છે જે બિલોરી કાચ જેવું કાર્ય કરે છે, અથવા તો ન હોય તો તમે માપપટ્ટી પર પાણીનું એક ટીપું મૂકીને પણ બિલોરી કાચ જાતે બનાવી શકો છો, બરાબર। ત્યાર પછી તમારે એના વડે આ ખૂણાનું માપ જોવાનું છે કે શું થાય છે, એ મોટું થાય છે કે નથી। તો અહીં આપણે બિલોરી કાચ વડે જોઈએ છીએ, જુઓ તો શું થતું જોવા મળે છે તમને। તો આપણને જોવા મળ્યું કે ફક્ત આકૃતિ મોટી થાય છે, ખૂણાનું માપ મોટું થતું નથી। એટલે આપણે અહીં લખી શકીએ કે ના, ફક્ત આકૃતિનું કદ વધે છે, ખૂણાનું માપ વધતું નથી, ખૂણાનું માપ તો તેટલું ને તેટલું જ રહે છે। તો હવે જોઈએ પ્રશ્ન નંબર 11, દરેક ખૂણો માપો અને તેનું વર્ગીકરણ કરો। તો પહેલો ખૂણો આપ્યો છે ખૂણો એ ઓ બી, ચાલો એનું માપ શોધવાનું છે, તો કોણ માપકની મદદથી માપીશું આપણે, તો જુઓ આ રીતે ગોઠવાઈ ગયો। તો પહેલા ખૂણાનું માપ આપણને કેટલું મળે છે તો તમે સરળતાથી કહી શકશો, હા કેટલું મળે છે 40 અંશ, એટલે અહીં લખીશું આપણે 40 અંશ। ચાલો એનો પ્રકાર લખવાનો છે, તો 40 અંશ એટલે 90 અંશ કરતાં નાના માપનો ખૂણો, તો એને આપણે કહીશું લઘુકોણ, એટલે અહીં લખાશે લઘુકોણ। હવે બીજો ખૂણો છે ખૂણો એ ઓ સી, ચાલો તો ખૂણો એ ઓ સી માપીશું આપણે, તો જુઓ તમે જોઈ શકો છો કે બીજું કિરણ જે છે ખૂણાનું તે 120 અને 130ની વચ્ચે છે, એટલે કે એ ખૂણાનું માપ કેટલું કહેવાશે 125 અંશ। એટલે આપણે અહીં લખીશું ખૂણા એઓનું માપ એઓસીનું માપ 125 અંશ, અને 125 અંશ એટલે ખૂણો 90 અંશ કરતાં મોટો, અને 90 અંશ કરતાં મોટા માપના ખૂણાને શું કહેવામાં આવે છે, તો હા ખ્યાલ છે બધાને, એને કહેવાશે ગુરુકોણ। ચાલો હવે શોધીશું આપણે ખૂણો બી ઓ સી, ચાલો ખૂણો બી ઓ સી શોધીએ, તો જુઓ અહીં 0નું કિરણ જે છે તે નીચેના અંકો પર છે, એટલે આપણે કયા અંકો જોવાના છે નીચેના અંકો, તો આપણે જોઈ શકીએ છીએ કે 80 અને 90ની વચ્ચે કિરણ જોવા મળે છે, એનો અર્થ કે 90 અને 80ની વચ્ચેનું કિરણ જે છે તે કેટલા અંશનો ખૂણો દર્શાવે છે, તો 85 અંશ। એટલે આપણે અહીં લખીશું 85 અંશ, અને 85 અંશનું માપ એટલે 90 અંશ કરતાં નાનું, અને 90 અંશ કરતાં નાના માપને આપણે શું કહીશું લઘુકોણ, એટલે અહીં લખાશે લઘુકોણ। ચાલો હવે આગલો ખૂણો જોવાનો છે ખૂણો ડી ઓ સી, તો જુઓ આ વખતે જે કિરણ છે બરાબર 0નું તે ઉપરના અંકો દર્શાવે છે, તો આપણે આ વખતે ઉપરના અંકોને ધ્યાનમાં લઈશું, તો અહીં ખૂણો જે છે તે 90 અને 100ની વચ્ચે જોવા મળે છે, જુઓ બીજું કિરણ, એનો અર્થ કે અહીં આ કેટલા અંશ થશે 95 અંશ, એટલે અહીં ખૂણો ડીઓસીનું માપ લખાશે 95 અંશ, અને 95 અંશ એટલે 90 અંશ કરતાં મોટા માપનો ખૂણો, તો મોટા માપના ખૂણાને શું કહીશું આપણે ગુરુકોણ। ચાલો હવે આપણે ખૂણો ડીઓએનું માપન કરીએ કોણ માપક વડે, તો જુઓ તો 0વાળું કિરણ જે છે તે નીચેના અંકો તરફ છે બરાબર, એટલે બીજી બાજુનું કિરણ જોઈએ તો કેટલા પર છે 140 અંશ પર, એટલે આપણે આ ખૂણા ડી ઓ એનું માપ લખીશું 140 અંશ,
અને 140 આવશે એટલે 90 અંશ કરતાં મોટા માપનો ખૂણો, તો એને કહેવામાં આવશે ગુરુકોણ. ત્યાર પછી આપ્યું છે ખૂણો ડી ઓ બી, ડી ઓ બી. ચાલો જોઈએ, તો આ રીતે કોણમાપકને ગોઠવ્યું. તો 0 નીચે તરફ છે એટલે નીચેના અંકો જોઈશું, તો બીજી તરફનું કિરણ 180 અંશ પર છે, અને 180 અંશ પર છે એટલે એનો અર્થ કે આ ખૂણાનું માપ 180 અંશ, અને 180 અંશના માપના ખૂણાને આપણે કહીએ છીએ સરળ કોણ. એટલે અહીં લખાશે કયો કોણ? સરળ કોણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 5.4 પૂર્ણ થાય છે. ફરી મળીશું આગલા વિડીયોમાં.